લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રાજ્યભરના તમામ જિલ્લા મથકોએ આજે પ્રાથમિક શિક્ષકોએ ધરણા કરેલ હતા. તેમણે 1997થી ફિક્સ પગારમાં નોકરી કરતા શિક્ષકોની સળંગ સિનિયોરિટી ગણવા, 7મા પગાર પંચ મુજબ ભથ્થાઓની અમલવારી કરવા, બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવા, નવી પેન્શન યોજના બંધ કરી જૂની ચાલુ રાખવા સહિતની માંગ કરવામાં આવેલ, જે સંતોષવામાં ન આવતા શિક્ષકો દ્વારા તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આજે ભુજ ખાતે પણ ધરણા યોજવામાં આવેલ હતા, જેમાં અંદાજે 300 જેટલા શિક્ષકો જોડાયેલ હતા. આ ઉપરાંત 16 ફેબ્રુઆરી સુધી શિક્ષકો ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરશે. આ ઉપરાંત તારીખ 15 અને 16 ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે ધરણા યોજી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર અપાશે. આજના ધરણામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી ભૂપેશભાઈ ગોસ્વામી, ભુજ તાલુકા પ્રમુખ નયનસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, દિનેશભાઈ શાહ, કોષાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રશ્મિભાઈ ઠક્કર, અબડાસા તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા પ્રમુખ હિમાંશુ સિજુભાઈ, મહિલા પ્રતિનિધિ શોભનાબેન વ્યાસ સહિત જિલ્લાભરમાંથી શિક્ષકો ધરણામાં જોડાયેલ હતા. આ અંગે અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ હરીશસિંહ જાડેજા, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. સને 1997થી આજ દિન સુધી જે ફિક્સ પગારના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે એની ફિક્સ પગારની સેવાને સળંગ ગણવામાં આવે અને એ સળંગ ગણી બઢતી ઉચ્ચતર પગાર ધોરણ જેવા લાભો આપવામાં આવે એવી મુખ્ય માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લા મથકોએ એક દિવસનો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લામાં પણ આજે તમામ તાલુકાઓમાંથી 30થી વધારે શિક્ષકો મળી અને જિલ્લા મથકે 300થી વધારે શિક્ષકો આજે ધરણામાં જોડાયેલા છે. પ્રાથમિક શિક્ષકોના આમ તો ઘણા બધા પ્રશ્નો છે, પણ અમારી આજે જે મુખ્ય માંગ છે એ વિદ્યાસહાયકોની સળંગ સેવા ગણવાની મુખ્ય માંગ છે. 11:00 થી 4 અહીંયા ધરણાનો કાર્યક્રમ છે. ત્યારબાદ અહીંયા કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ અને માન્ય સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત આજથી તારીખ 16/2 સુધી તમામ રાજ્યની તમામ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવનાર છે. આ ઉપરાંત આગામી 15-16 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાએ પણ 2 દિવસનો ધરણાનો કાર્યક્રમ છે. એની અંદર પ્રથમ દિવસે કચ્છના લગભગ 150-200 શિક્ષકો પણ એમાં જોડાનાર છે અને એ દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી બુલંદ બનાવવાની.